बोर्ड द्वारा लेवल परीक्षा मार्च 2020 तमारी आवनारी बधी एग्जाम में उपयोगी साबित थशे। मार्च 2022 23 24 25 दरेक एग्जाम में उपयोगी साबित थशे, कारण के आ मार्च 2015 नू प्रश्नपत्र छे, जेमांथी मेक्सिमम प्रश्नों तमारी आवनारी एग्जाम में पूछाई शके छे। तो एमां पहेलो क्वेश्चन छे, प्रथम क्रमनी प्रक्रिया वेग अचळांक सिंतर सेकंड इनवर्स छे, तो आ प्रक्रियानी मूळ सांद्रता 1/16 भागनी थवा माटे કેટલો સમય લાગશે। આ ક્વેશ્ચન તમારા નમૂનાના પ્રશ્નપત્રમાં બી આપેલ છે અને બોર્ડની પરીક્ષા 2015ની બોર્ડની પરીક્ષામાં બી આ ક્વેશ્ચન પૂછાયેલું છે, એટલે ખૂબ જ અગત્યનું છે। એટલે ખાસ કરો, ટૂંકનો જ લખો, કોટરેલ ધુમાડો અવક્ષેપ એની અથવામાં છે કલિલ સોલના શુદ્ધિકરણની પારસંશ્લેષણ પદ્ધતિ સમજાવવા, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પદ્ધતિ છે જે ઘણી વખત પૂછાયેલી છે। પ્રશ્ન નંબર 3, સંક્રાંતિ તત્વની પ્રથમ શ્રેણી માટે પરમાણીય ત્રિજ્યા અને આયનીય ત્રિજ્યાના આવર્તીય લક્ષણ સમજાવો। પ્રશ્ન નંબર 4, પથેલાલ્ડીહાઇડ અને લેમડા મિથાઇલ સાયક્લોહેક્ઝેનાલના બંધારણીય સૂત્ર દોરો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। પછીનો ક્વેશ્ચન છે પ્રશ્ન નંબર 5, પ્રોપેનોઇક એસિડની હેલ્વોહોલવાર્ડ જેલેક્શન પ્રક્રિયા સમજો। આ પ્રક્રિયા જુલાઈ 2019 બોર્ડની એક્ઝામમાં બી પૂછાયેલો આ ક્વેશ્ચન છે, જે ઘણી વખત પૂછાયેલો છે, માર્ચ 2015માં બી પૂછાયેલો છે। તો તમારે એમાં હેલ વોરહાર જેલેક્સી પ્રક્રિયા સમજાવવાની છે, જે તમારે એનસીઆરટીમાં આપેલ છે, અને એસિડિક એસિડની આલ્કિન સમૂહના હાઇડ્રોજનના તબક્કાવાર વિસ્થાપન દર્શાવવાની પ્રક્રિયા લખવાની છે, જે ઘણી અગત્યની છે। પ્રશ્ન નંબર 6, માર્ચ 2015ની બોર્ડની એક્ઝામમાં પૂછાયેલો પ્રશ્ન નંબર 6, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, સ્ટાર્ચના એમાઇલોપેક્ટિનનું બંધારણીય દર્શાવી તેના ગ્લાયકોસિડિક સાંકળનું સ્થાન દર્શાવો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ઘણી વખત 2 માર્ક્સમાં પૂછાયેલું છે। પ્રશ્ન નંબર 3, પીએચ ફેરફાર અને કાર્બનિક દ્રાવકો જેવા પરિબળો વડે પ્રોટીનમાં વિકૃતિકરણ સમજાવો। પછી છે નાયલોન 6નું ઔદ્યોગિક ઉત્પાદન સમજાવો। પછી વિભાગ બીમાં 3-3 માર્ક્સના ક્વેશ્ચન છે। પ્રશ્ન નંબર 9, આંતરસંક્રાંતિ તત્વોની રાસાયણિક પ્રક્રિયા પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ સમજાવો। પ્રશ્ન નંબર 10 છે, પ્રક્રિયા ક્રમ નક્કી કરવાનું સંકલિત વેગ સમીકરણની રીતિ આલેખની રીતે સમજાવો। પ્રશ્ન નંબર 11, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, વર્નરના સિદ્ધાંતની અભિધારણા લખો, વર્નરના સિદ્ધાંતની અભિધારણા લખો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, માર્ચ 2015ની એક્ઝામમાં પૂછાયેલું છે અને 19-20ની એક્ઝામમાં બી પૂછાયેલો આ ક્વેશ્ચન છે, એની અથવામાં છે સંયોજકતા બંધન સિદ્ધાંતના આધારે સંકીર્ણ સંયોજનો માટે બંધન સિદ્ધાંતની મર્યાદા લખો। આ ક્વેશ્ચન માર્ચ 2020ની બોર્ડની એક્ઝામમાં પૂછાયેલ છે, માર્ચ 2015માં બી પૂછાયેલ છે। પ્રશ્ન નંબર 12, પ્રાથમિક દ્વિતીયક અને તૃતીયક એમાઇનના મિશ્રણને અલગ કરવાની પદ્ધતિ સમજાવો। પ્રાથમિક દ્વિતીયક અને તૃતીયક એમાઇનની અલગીકરણની પદ્ધતિ સમજાવો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, પ્રક્રિયાના સમીકરણ દર્શાવવા જરૂરી છે। પછી છે પ્રશ્ન નંબર 13, બાયોડિગ્રેડેબલ પોલિમર કોને કહે છે, તેની લાક્ષણિકતા જણાવો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ બી ક્વેશ્ચન છે, ઘણી વખત પૂછાયેલો છે, અને અથવામાં છે પોલિમરનું આણ્વીય દળ શોધવા માટેની ક્રોમેટોગ્રાફી પદ્ધતિ જણાવી તેનું આણ્વીય દળ શોધવાનું સૂત્ર તારો, જે બી ઘણી વખત પૂછાયેલું છે। પ્રશ્ન નંબર 14, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, જીવાણુનાશી અને સંક્રમણ હારકોનો તફાવત લખો, જીવાણુનાશી અને સંક્રમણ હારકોનો તફાવત લખો। વિભાગશીમાં 4-4 માર્ક્સના ક્વેશ્ચન છે, પ્રત્યેકના 4 ગુણ, જેમાં પ્રશ્ન નંબર 15 એ તમારી સ્વાધ્યાયનો દાખલો છે, જે ઘણી વખત પૂછાયેલો છે, જેમાં તમારે પ્રક્રિયાનો વેગ અને વિકલનીય નિયમ તારવવાનું છે, પ્રક્રિયાનો ક્રમ ગણવાનો છે તથા વેગ અચળાંકનું મૂલ્ય શોધવાનું છે, જે તમારે આ કોષ્ટક પરથી દાખલો ગણવાનો રહેશે, જે ઘણી વખત પૂછાયેલો છે। એવી જ રીતે એની અથવામાં છે 15મો દાખલો, જેમાં તમારે વેગ અચળાંક કેની વેલ્યુ શોધવાની છે, આ બી ઘણી વખત બોર્ડની એક્ઝામમાં પૂછાયેલો ક્વેશ્ચન છે। પ્રશ્ન નંબર 16, ઇલેક્ટ્રોફેરોસિસ સમજાવો અને ફ્રુન્ડલિચ અધિશોષણ સમતાપીની મર્યાદા લખો, માર્ચ 2022 માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, માર્ચ 2022 માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, કે ઇલેક્ટ્રોફેરોસિસ સમજાવો તથા ફ્રુન્ડલિચ અધિશોષણ સમતાપીની મર્યાદા લખો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ઘણી વખત આલેખ ફી આનો પૂછે છે એમસીક્યુમાં। પ્રશ્ન નંબર 17, આયુપીએસી નામ લખો, આયુપીએસી નામ તો એમસીક્યુમાં જ પૂછાય છે, પરંતુ ઘણી વખત
પાર્ટ બીમાં બી પૂછી લે છે. CRNH36 CRNO26 નું IUPC નામ તથા K2FeCN4 H2OCNO નું IUPC નામ. એમાં બીજો ક્વેશ્ચન છે બી કે સંકીર્ણ સંયોજનના જલયોજન સમઘટકતા ઉદાહરણ આપી સમજાવો. પ્રશ્ન નંબર 18, નીચેના પરિવર્તનનો યોગ્ય પરિસ્થિતિ સાથે સમીકરણ આપી લખો. પહેલું છે એ એસિટાલ્ડિહાઇડમાંથી ઇથેન, બે તબક્કા લખવાના. બીજું છે બ્યુટ ટુ ઇનમાંથી ઇથેનોલ, જેના બી બે તબક્કા લખવાના. માર્ચ 2015ની બોર્ડનું પેપરમાંથી તમારે મેક્સિમમ પ્રશ્નો પૂછાઈ શકે છે, એટલે આ પ્રશ્નપત્ર ખાસ કરવું અને સોલ્યુશન આનો ટૂંક જ સમયમાં અપલોડ કરવામાં આવશે. તો સબસ્ક્રાઈબ કરી બેલ આઇકનને ઓન કરજો. વિડીયો